नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल विद्यादीप मां आप सबनो हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो नी अंदर आपणे धोरण 4 विषय छे गणित, तेनो प्रकरण पहेलू जेनु नाम छे ईटोनी इमारत। आ प्रकरणના સ્વ અધ્યયન પોથીના દાખલાઓની ગણતરી આજે આપણે આ વિડિયો ની અંદર સમજવાના છીએ અને અમુક પ્રશ્નો વિશે સમજ મેળવશું। જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, लाइक करो, शेयर करो और बेल नोटिफिकेशन आइकॉन ऑन करो, जेथी अमारा दरेक नवा वीडियो नी नोटिफिकेशन तमारा मोबाइल नी स्क्रीन पर मिली सके। तो चलो विद्यार्थी मित्रों शुरू करिए। धोरण 4 विषय छे गणित, तेनो पहेलू प्रकरण जेनु नाम छे ईटोनी इमारत। तेमा पहेलो प्रश्न छे, मनगमता रंग पूरी पेटर्न उपसाओ। विद्यार्थी मित्रों अहीं अलग अलग पेटर्न आपेली छे, जेमा તમારે રંગ પૂરી અને પેટર્ન ઉપસાવવાની છે। માનો કે આ પેટર્ન આપેલી છે, તેમાં તમે અહીં લાલ રંગ પૂરો તો અહીં બ્લેક કલર, કાળો કલર પૂરો, લાલ કાળો, લાલ કાળો એવી રીતે આગળ પેટર્ન વધારવાની, પછી એક એક ખાના છોડી દેવાના, ત્યાર પછી પાછા આ ખાનામાં કાળો રંગ પૂરવાનો, આમાં લાલ પૂરવાનો, એમ પેટર્ન આગળ વધારવાની છે। તો અહીં બધી પેટર્ન આપેલી છે, તેમાં તમારે રંગ પૂરી પેટર્ન આગળ વધારવાની છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલા ચિત્રો જેવી પેટર્ન તમે ક્યાં ક્યાં જોયેલી છે? તો આ પેટર્ન તમે જ્યાં જોયેલી હોય તે તમારે અહીં લખવાનું છે। અહીં આ આકારની પેટર્ન છે તેને કમાન આકારની પેટર્ન કહે છે। આવી પેટર્ન તમે કોઈ ગેટ ઉપર, કોઈ મંદિરના મંદિરમાં જોઈ હોય તો એ પ્રમાણે તમારે અહીં દોરી લેવાની છે। ત્યાર પછી અહીં બીજી પેટર્ન આપેલી છે, તેમાં ઈટોના નાના નાના ટુકડા કરી અને પેટર્ન બનાવેલી છે। આવી પેટર્ન તમે જ્યાં જોઈ હોય તે લખી અને આવી બીજી પેટર્ન દોરવાની છે। તેવી જ રીતે અહીં ત્રીજી પેટર્ન આપેલી છે, એ તમે જ્યાં જોઈ હોય તે લખવાનો અને આવી અલગ પેટર્ન બનાવવાની છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલી ઈટોની પેટર્ન જુઓ અને આપેલા પ્રશ્નોના જવાબ લખો। અહીં અલગ અલગ પેટર્ન આપેલી છે, એ તમારે જોઈ લેવાનું છે અને આ પેટર્નના આધારે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ। પેલો પ્રશ્ન છે, કઈ કઈ પેટર્નમાં ચોરસ બને છે? તો પેટર્ન એ, કે, ઈ, એલ, એન, ઓ, એમ, ક્યુ અને આર આ પેટર્નમાં ચોરસ બને છે। કઈ કઈ પેટર્નમાં લંબચોરસ બને છે? તો બધી જ પેટર્નમાં। ત્રીજો પ્રશ્ન, કઈ કઈ પેટર્નમાં ત્રિકોણ આકાર જોવા મળે છે? તો પેટર્ન એ, ઈ, એફ, એચ, જે, ક્યુ અને આર કઈ પેટર્નમાં વર્તુળાકાર ભાગ દેખાય છે? તો પેટર્ન પી, તો તેમાં અહીં વર્તુળાકાર ભાગ દેખાય છે। પાંચમો પ્રશ્ન, કઈ બે પેટર્ન સરખી દેખાય છે? તો પેટર્ન સી અને આઈ, કે અને એન અને ક્યુ અને આર એ સરખી દેખાય છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, તેલના ડબ્બાનું ચિત્ર આપેલું છે, ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો। પહેલો પ્રશ્ન, ડબ્બાને કુલ કેટલી બાજુઓ છે? તો ડબ્બાને ચારેય બાજુની 4, એક ઉપર અને એક નીચે, એટલે કુલ 6 બાજુઓ છે। ડબ્બાને કુલ કેટલી ચોરસ બાજુઓ છે? તો 2, ઉપરની અને નીચેની, એ ભાગ ચોરસ હોય છે। ત્રીજો પ્રશ્ન, ડબ્બાને કુલ કેટલી લંબચોરસ બાજુઓ છે? તો 4 બાજુઓ। અને ચોથો પ્રશ્ન, ડબ્બાને કુલ કેટલી કિનારી એટલે કે ધાર છે? તેમાં આવશે 12। ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, અહીં રૂમવાના પાસાનો આકાર દોરીને બતાવેલ છે, તે જ પ્રમાણે તેલના ડબ્બાનો આકાર તબક્કાવાર 4 આકૃતિમાં પૂર્ણ કરો। અહીં પાસાઓનો આકાર દોરીને બતાવેલો છે, તેના આધારે આપણે ડબ્બાનો આકાર બનાવવાનો છે। તો સૌપ્રથમ પહેલા આ રીતે બનાવવાનું, ત્યાર પછી આવી રીતે, એમ કરતા કરતા ડબ્બો તૈયાર કરવાનો છે, એટલે પૂર્ણ કર્યો છે 4 તબક્કાવાર। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, ઈંટના આકારના કોઈ પણ 2 ચિત્રો દોરી, તેમાં મનગમતા રંગ પૂરો। અહીં ઈંટનો આકાર આપેલો છે, એવા તમારે કોઈ પણ 2 આકાર અહીં દોરવાના છે અને તેના નામ તમારે નીચે લખી અને મનગમતો રંગ પૂરવાનો છે। ત્યાર પછી સાતમું છે, ઈંટો બનાવવાની પ્રક્રિયાના ચિત્રો જોઈને તેમને યોગ્ય ક્રમ ચોરસમાં આપો। તો અહીં ચિત્રો આપેલા છે, તેના આધારે આ એમાં જે ચિત્ર આપેલું છે તેમાં 5મો ક્રમ આવશે, આ જે ચિત્ર આપેલું છે તેમાં 6ઠો ક્રમ આવશે। ત્યાર પછી સીમાં જે ચિત્ર આપ્યું છે તેમાં 8મો ક્રમ, ડીમાં જે ચિત્ર આપ્યું છે તેમાં 1લો ક્રમ, ઈમાં 3, એફમાં 7મો ક્રમ, જીમાં 4ઠો ક્રમ,
એજમાં બીજો ક્રમ. ત્યાર પછી આઠમો પ્રશ્ન જે આપેલો છે કે રામજીભાઈ અને સૌજીભાઈ એક મકાનમાં બાંધકામ માટે ઈટો લઈ જવાની છે. રામજીભાઈ તેમની ઉટલારીમાં એક ફેરામાં 975 ઈટો લઈ જાય છે, જ્યારે સૌજીભાઈ તેમની ઉટલારીમાં એક ફેરામાં 867 ઈટો લઈ જાય છે. રામજીભાઈ દિવસના 4 ફેરા અને સૌજીભાઈ દિવસના 5 ફેરા કરે છે. ઈંટવાડામાં 9500 ઈટો છે. તો નીચેના પ્રશ્નોના જવાબ આપો વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. પેલો પ્રશ્ન છે, રામજીભાઈની ઉટલારી એક દિવસમાં કુલ કેટલી ઈંટો લઈ જાય છે? 3900 ઈંટો. બીજો, સૌજીભાઈની ઉટલારી એક દિવસમાં કુલ કેટલી ઈંટો લઈ જાય છે? 4335 ઈંટો. ત્રીજો, બંને ઉટલારી એક દિવસમાં કુલ કેટલી ઈંટો લઈ જાય છે? 8235 ઈંટો. ચોથો પ્રશ્ન, દિવસના અંતે ઈંટવાડામાં કેટલી ઈંટો વધે છે? 1265 ઈંટો, એટલે કે 1265 ઈંટો. ત્યાર પછી નવમો જે દાખલો આપેલો છે, જે રકમ આપેલી છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. પેલો પ્રશ્ન, બચુભાઈની ઘોડાગાડી પ્રત્યેક ફેરામાં કેટલી ઈંટો લઈ જતી હશે? 1000 ઈંટો. બીજો, ઘોડાગાડી પ્રથમ દિવસે કેટલી ઈંટો લઈ જતી હશે? 5000 ઈંટો. ત્રીજો પ્રશ્ન, ઘોડાગાડી બીજા દિવસે કેટલી ઈંટો લઈ જતી હશે? 4000 ઈંટો. ચોથો, બચુભાઈને પ્રથમ દિવસે ઈંટો લઈ જવાના ભાડા પેટે કેટલા રૂપિયા મળતા હશે? 2500 રૂપિયા. પાંચમો, બચુભાઈને બીજા દિવસે ઈંટો લઈ જવાના ભાડા પેટે કેટલા રૂપિયા મળતા હશે? 2000 રૂપિયા. છઠ્ઠો પ્રશ્ન, બચુભાઈને બે દિવસના ભાડા પેટે કુલ કેટલા રૂપિયા મળે? 4500 રૂપિયા. સાતમો, બે દિવસના અંતે ઈંટવાડામાં કેટલી ઈંટો બાકી વધી હશે? 1000 ઈંટો. ત્યાર પછી દસમું છે, તેના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. આ તમારે વાંચી લેવાનું છે. ચાલો તેના આધારે આપણે પ્રશ્નના જવાબ જોઈએ. પેલો પ્રશ્ન, પંકજભાઈ ટ્રેક્ટરના બે ફેરામાં કુલ કેટલી ઈંટો લઈ જાય છે? તો એક ફેરામાં 2500 ઈંટો છે, તો બે ફેરામાં 5000 ઈંટો થાય. બીજો, પંકજભાઈ ટ્રેક્ટરના 3 ફેરામાં કુલ કેટલી ઈંટો લઈ જાય છે? તો 2500 વત્તા 2500 વત્તા 2500, એટલે કે 7500 ઈંટો. ત્રીજો પ્રશ્ન, 10000 ઈંટો લઈ જવા માટે કુલ કેટલા ફેરા કરવા પડે? એક ફેરામાં 2500 ઈંટોમાં, બે ફેરામાં 5000, 3 ફેરામાં 7500, તો 10000 ઈંટો લઈ જવા માટે 4 ફેરા કરવા પડે. ચોથો પ્રશ્ન, ટ્રેક્ટરના બે ફેરા માટે પંકજભાઈને ભાડા પેટે કેટલા રૂપિયા મળે? તો પ્રત્યેક ફેરા માટે 1450 છે, તો બે ફેરા માટે 1450 × 2, એટલે કે 2900 રૂપિયા મળે. પાંચમો પ્રશ્ન, ટ્રેક્ટરના 4 ફેરા માટે પંકજભાઈને ભાડા પેટે કેટલા રૂપિયા મળે? 5800 રૂપિયા. ત્યાર પછી 11મું છે, તેમાં લેસ ધેન, ગ્રેટર ધેન અને બરાબર પૈકી યોગ્ય ચિહ્ન મૂકો, એટલે કે 2347, લઘુત્તમ 2349, એટલે કે 2347 2349 કરતા નાની સંખ્યા હોય, લેસ ધેન નું ચિહ્ન આવે, એટલે કે બંને સંખ્યા વચ્ચે લેસ ધેન નું ચિહ્ન આવે. ત્યાર પછી બીજું છે, 5660 ગ્રેટર ધેન 5602, એટલે કે 5620 5602 કરતા મોટી સંખ્યા છે, તેથી ગ્રેટર ધેન નું ચિહ્ન બંને સંખ્યા વચ્ચે આવે. ત્યાર પછી 3299 બરાબર 3299, એટલે કે બંને સંખ્યા સમાન છે માટે વચ્ચે બરાબર ની નિશાની આવે. તેવી જ રીતે અહીં લેસ ધેન, ગ્રેટર ધેન અને બરાબર ના યોગ્ય ચિહ્નો મૂકી અને અહીં જે આપેલું છે જે તમારે કરી લેવાનું છે. ત્યાર પછી 12મું છે, ખાલી ખાનામાં આગળની સંખ્યા લખો. 8070, તો એની પહેલાની સંખ્યા આવે 8069. 5367, તો તેની આગળની સંખ્યા 5366. તેવી જ રીતે 7973, 3036, 5999 અને 9999 એ આગળના ખાનામાં એ સંખ્યા આવશે. 13મું છે, ખાલી ખાનામાં વચ્ચેની સંખ્યા લખો. તો અહીં સંખ્યા આપેલી છે 6999 અને 7001, તો બંને વચ્ચેની સંખ્યા 7000 થશે. તેવી જ રીતે 8999, અહીં 2959 છે, તો 2960, 2728, તો 2729 વચ્ચેની સંખ્યા. અહીં વચ્ચેની સંખ્યા 6501, 5870, 4450 અને 3569 એ સંખ્યા આવશે. ત્યાર પછી 14મું, ખાલી ખાનામાં પાછળની સંખ્યા લખો. તો અહીં સંખ્યા આપેલી છે 4100,
तो पछीनी संख्या थाय 4101, 7319 तो पछीनी संख्या थाय 7320। तेवी ज रीते आपणे पाछळनी संख्या जोईए 8990, 2001, 3459, 6991, 1371, 9200, 5410 અને 7498। ત્યાર પછી 15મું છે, નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો। તો અહીં પહેલી સંખ્યા પહેલી છે, તો તેને સંખ્યા શબ્દમાં આ રીતે લખી શકાય 2349, બીજું 5072, ત્રીજું 1458, 7998 અને 10000। આ રીતે તેને શબ્દોમાં લખી શકાય। ત્યાર પછી 16મો પ્રશ્ન છે, નીચેની સંખ્યાને અંકોમાં લખો। તો અહીં શબ્દોમાં સંખ્યા આપેલી છે, તો તેને અંકમાં આ રીતે લખી શકાય 2459, 8026, 4036, 6069 અને 9548। આ રીતે અંકોમાં લખી શકાય। ત્યાર પછી 17મું છે, લીટી કરેલ અંકની સ્થાન કિંમત લખો। અહીં સંખ્યા આપેલી છે 8594, તો અહીં 9ની નીચે લીટી કરેલી છે, તો તેની સ્થાન કિંમત થાય એકમ, તે દશકના સ્થાને છે। 4 છે એકમના સ્થાને છે, 9 છે તે દશકના સ્થાને, 5 છે તે સોના સ્થાને અને 8 છે તે હજારના સ્થાને છે। એટલે 9ની સ્થાન કિંમત થશે 90। ત્યાર પછી બીજામાં 0, તો તેની સ્થાન કિંમત 0 થશે। ત્રીજું 3ની સ્થાન કિંમત, તો તે હજારના સ્થાને છે માટે તેની સ્થાન કિંમત 3000 થશે। 2 છે તે સોના સ્થાને છે માટે 200 થશે। અને 5મું છે તે 7925, 5 છે તે એકમના સ્થાને થશે, તો તેની સ્થાન કિંમત 5 થશે। ત્યાર પછી 18મું છે, 3 4 9 8 0 થી બનતી 5 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત લખો। તો 67941 સંખ્યા થશે। 19મું, એક પુસ્તકમાંથી 1 થી 80 સુધી પાના નંબર લખેલ છે, તેમાં કુલ કેટલા પાના નંબર પર શૂન્ય હશે? તો 8। 20મામાં જવાબ આવશે 400। 21મામાં 5 અંકની સૌથી નાની સંખ્યા અને 4 અંકની સૌથી મોટી સંખ્યાનો તફાવત 1 થશે। 22મામાં 5054391માં 4 અને 3ની સ્થાન કિંમતનો તફાવત જોતો, તો અહીં 4ની સ્થાન કિંમત 4000 થશે અને 3ની સ્થાન કિંમત 300 થશે। 4000-300 બરાબર તેનો તફાવત 3700 થશે। ત્યાર પછી 23મું છે, તેમાં જવાબ આવશે વિધાન 3, સી એ 4 સ્થાન 4 સંખ્યામાં સૌથી મોટી છે। ત્યાર પછી અધ્યયન નિષ્પતિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન, પહેલું છે એક ઈંટને ખાલી જગ્યા કિનારી હોય છે, તો તેમાં આવશે બી 12, બીજું ઈંટનો આકાર, તો તેમાં આવશે બી લંબઘન હોય છે, ત્રીજું આપેલી સ્વ અધ્યયન પોથીને ચોરસ સપાટીઓ કેટલી છે, તો તેમાં આવશે ડી 0, ચોથું નીચેના પૈકી કયો આકાર ઈંટની સપાટી જેવો છે, તો ઈંટ કેવી હોય લંબચોરસ હોય માટે એ આવશે, ઈંટને કુલ કેટલી સપાટી હોય છે, તો તેમાં આવશે સી, છઠ્ઠામાં આવશે બી 8000 રૂપિયા, સાતમામાં આવશે એ 5000 રૂપિયા, આઠમામાં ઓપ્શન ડી આવશે 3000 રૂપિયા, નવમામાં ઓપ્શન બી આવશે 4000 રૂપિયા અને 10મામાં 9ની સ્થાન કિંમત આવશે ડી 900। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો ધોરણ 4 તેના સ્વ અધ્યયન પોથીના પ્રકરણ 1 ઈંટોની ઇમારતના સ્વ અધ્યયન પોથીના દાખલાઓ અને અમુક પ્રશ્નો છે તે પૂરા થાય છે। આગળના પ્રકરણના દાખલાઓની ગણતરી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પ્રકરણ 2 ની અંદર, ત્યાં સુધી આવજો।